बाजुमा पे लीला कहां वाला वर्णन सीखवानो छे सीखो छे ने पण તે પેલા પ્રાર્થના બોલી લઈએ તો બધા બાળકો હાથોની આંખો બંધ કરશે કરા અગ્રીવ સ્મૃતિ લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્ય ગોવિંદ પ્રભાતે કર દર્શન ચાલો આંખ ખોલી દો વેગમાંથી ગુજરાતી ભાગ બીજી ચોપડી અને બેસીને સંભળાવો પહેલી ગુજરાતીની ચોપડીમાં તમારે પેજ નંબર 5 રે 6 રે 56 56 નંબરનો પેજ ખોલવાનો છે પહેલું ચિત્ર ઊંટ દોરેલો છે ઊંટ જોયો છે તમે સરસ આ ઊંટ દોરેલો છે ની પેજ ખોલવાનો છે ઊંટનું ચિત્ર આપેલું છે તે પેજ ખોલો 56 નંબરનો પેજ चलो खोलो छप्पन नंबर नो पेज खोलो ने अबे जो तेरा ऊपर सूचना आपे नीचे चित्र ओळखी तेनी नीचे तेनु नाम लखो नीचे तुमने अलग अलग चित्र आपे छे चित्र ओळखवाना छे लखवा काउंस मा तेने रिलेटेड शब्द छे ए शब्द आपे लखवाना छे चित्र दोरेला छे ने नीचे खानो खाली छे ते आपे ते चित्र नु नाम जे होय ते नीचे लखवानो છે તો જો તો તમારી ચોપડીમાં પહેલું શેનું ચિત્ર દેખાય છે સરસ ઉપરનું ચિત્ર દેખાય છે ને સરસ ઉપરનું ચિત્ર છે ને નીચે આટલા ખાનો છે હશે બોક્સ આપેલું છે સરસ ચાલો એ બોક્સ ની અંદર લખો ઉપરના ચિત્રની નીચે બોક્સ આપેલું છે બોક્સ ની અંદર લખો ઊંટ ઊંટ લખો તેમાં ઊંટ લખો સરસ હવે ઊંટના ચિત્રની બાજુમાં જો બીજું શેનું ચિત્ર આપેલું છે સરસ બંદૂકનું ચિત્ર આપેલું છે છે ને બંદૂક સરસ પોલીસ વાળાની બંદૂક હોય ને જોઈએ છે તો ચાલો બંદૂકના ચિત્રની નીચે લખો બંદૂક બની પર મીંડું કરજો અને મીંડું દેખાય એવું ગોળ કરજો પછી લખો દૂ बंदूक चलो वे तेरी बाजू में जो शेर चित्र छे पतंग नु चित्र छे ने हमरा तमे पतंग जगाईली उत्तरायण में कोने कोने जगाईली आ नीचे करो तो आटला बदले जगाईली सरस चलो तो तमे पतंग तो जगाईली तो तमे पतंग लगता पण आवडू जोए ने लखो तो बता प तंग ग प तंग चलो पहली लीटी कंप्लीट थई गई त्यार पछी बीजी लाइन में पहलू चित्र जो तो शेनू छे चप्पल चप्पल चित्र छे ने तो लखो त्या नीचे चम प ल चम्पल हवे तेनी बाजुमां जो शेनुं चित्र आपेलुं छे झंडानुं तो लखो झंडो झंडो પછી તેની બાજુમાં જો શેનું ચિત્ર આપેલું છે સિંહનું સિંહ જોયો છે તમે ક્યાં જોયો છે પ્રાણી સંગ્રહાલયમાં વેરી ગુડ તો સિંહ લખો ચાલો સિંહના ચિત્રની નીચે લખો સિંહ હા સિંહ
સિંહ. વેરી ગુડ. હવે તેની નીચે જો બે લાઈન બધા કમ્પ્લીટ થઈ ગઈ. હવે ત્રીજી લાઈન એમાં જો તો શેનું ચિત્ર છે? પેલું સરસ પંખાનું ચિત્ર છે ને, તો લખો પંખો. પંખો ત્યાર પછી તેની બાજુમાં જો શેનું ચિત્ર આપેલું છે? રીંગણનું. લખો રીંગ ણ. રીંગણ. રીંગણ. ત્યાર પછી તેની બાજુમાં જો શેનું ચિત્ર છે? સરસ અંજીરનું ચિત્ર છે ને. હા, લખો અંજીર. 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 ચાલો બધા બાળકોને આખું પેજ લખાઈ ગયું. છપ્પન નંબર નું પેજ બધાય મારી સાથે લખો ને. સરસ. તો હવે હોમવર્ક માં કયું પેજ લખવાનું? સામેનું 57 નંબર નું પેજ. એમાં પણ ઉપર સૂચના આપેલી છે, ચિત્ર ઓળખે તેની નીચે તેનું નામ લખો. 56 નંબર નું પેજ બધાય મારી સાથે લખો. 57 નંબર નું પેજ માં પણ ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો, એ પેજ છે હોમવર્ક માં લખવાનું છે. અને હવે પેજ ફેરવો પાછળ. પેજ નંબર 58 આવું તીર વાળું ચિત્ર દોર્યું છે, તે પેજ ખોલો. ખોલ્યું. ઉપર થોડાક શબ્દ છે લખાયેલું છે, વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું. તો આપણે પહેલા એ શબ્દ વાંચી લઈએ. તો તમે તમારી ચોપડીમાં હાથ રાખજો અને વાંચતા જજો. ઓકે, મારી સાથે વાંચવાનું છે. પહેલો શબ્દ છે સી ખન ડ. શિખંડ. તેની નીચે બીજો શબ્દ છે અન જી ર. અંજીર. ત્યાર પછી તેની નીચે બીજો શબ્દ આપેલો છે પાન ખ. પાન ખ. તેની નીચે છે હંસ. હંસ. ફક્ત વાંચવાનું છે, લખવાનું નથી. પછી છે મીંચ છી. વિંચી. ચાલો પહેલી લાઈન વચ્ચે ગઈ. હવે બાજુમાં બીજી લાઈન છે, એમાં પહેલો શબ્દ છે માર સ અળી. વાન સ અળી. ત્યાર પછી છે રી છ. રી છ. તેની નીચેનો શબ્દ છે સં ચો. સંજો. પછી આપેલું છે કાન ટો. કાન ટો. તેની નીચે શું આપેલું છે? ખાંડ. 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 ચાલો બીજી લાઈન વંચાઈ ગઈ. હવે ત્રીજી લાઈન, એમાં લખેલું છે જંડો. જંડો. પછી શું લખેલું છે? ગુંદર. ગુંદર. તેની નીચે છે પેન્ડો. પેન્ડો. પછી આપેલું છે ફેંક. ફેંક. ઘંટા.
તીરની દિશામાં જે બનતા શબ્દો હતા મેં તમને શીખવાડ્યા હતા, યાદ છે કોઈને? સરસ, ત્યારે જે પ્રતિવર્ણ નું સેમ એ રીતે જ આજે આપણે લખવાનું છે. રાઉન્ડ ની અંદર જે શબ્દ હોય એ પહેલા આવશે, પછી જોડી ઉપર શબ્દ હશે તે આવશે. ઓકે, તો રાઉન્ડ માં પહેલો શબ્દ છે કન, કને માટે મીલું કન, પછી પેલું તીર લેવાનું. આ તીર ના ઉપર અણી ઉપર જે શબ્દ હોય એ પાછળ લખવાનો. પેલા લખવાનો કન, તો ક અહીંયા જો પેલો શબ્દ કંસા લખેલું આપેલું છે એટલે તે લખવા નથી. જો ક નતું તો પેલો શબ્દ આવ્યો કન, પછી પેલું તીર જોવાનું, એની અણી ઉપર જે શબ્દ લખેલા હોય સાર એ પાછળ લખવાનું. સાર લખ્યું એટલે શબ્દ પહેલો કંસાર ભણી ગયો ને? સરસ, હવે આપણે લેવાનું છે બીજું તીર. આ બીજું તીર લેવાનું છે, લાઈનમાં એક પછી એક તીર લેવાના. પેલું તીર લઈ લીધું, હવે આપણે બીજું તીર લેશું. તો બીજું તીર લઈએ એ પહેલા આપણે કઈ અંદર હમણાં શું લખવાનો ને? અમુક છે ચાલો લખાઈ ગયું. વેરી ગુડ, ચાલો તો બધાને આ પેજ આખું લખાઈ ગયું ને? સરસ, હવે જો આ પેજ માં ઉપર હું વર્તુળાકાર ને લખું તો સી ડબલ એટલે મારી સાથે લખું તીર વાળું પેજ. હવે સામેનું પેજ છે એમાં કને બાજુમાં મીંડા કહા, કને બાજુમાં બે મીંડા કહા વાળો કલમ આપેલો છે. એમાં પણ ઉપર લખેલું છે સી ડબલ યુ વર્ગ કાર્ય, લખેલું છે ને સી ડબલ યુ વર્ગ કાર્ય, એટલે આ પેજ પણ અત્યારે મારી સાથે લખવાનું છે. સમજ પડી ને? કારણ કે આ જે
લાગે એટલે અત્યારે બધા આ કલમ આપેલો છે કહો ખો ખો વાળો કલમ એના ઉપર આપણે ટેસ્ટ શીટ ફેરવવાની છે ઓકે તો સૌથી પહેલા ઉપર આપેલું છે ખોડો ક પ્લસ અહ એટલે થાય કહો એવી જ રીતના ખોડો ક પ્લસ અહ એટલે થાય ખહ એવી જ રીતના બનશે ખોડો ગ પ્લસ અહ એટલે થાય ગહ આપેલું છે ને વચ્ચે આવું અને સાઈડમાં આપેલું છે અ અને બાજુમાં બે મીંડા અ એના ઉપર 10 વાર પેન્સિલ ફેરવવાની છે જો અહીંયા લખેલું છે અ જુવનનો અ છે ને બાજુમાં બે મીંડા છે કે તેને મુંચે અ હ શું બોલવાનું પાછો અ નો ઉચ્ચાર કરવાનો અ હ એના ઉપર 10 વાર પેન્સિલ ફેરવી દો ચાલો પછી આપણે નીચે કલમ ઉપર પેન્સિલ ફેરવીશું ચલો પહેલી લાઈન બધાને લખાઈ ગઈ સરસ હવે બીજી લાઈન જહ પછી આવશે તહ
चलो बे लाइन लखाई गई। अबे त्रीजी लाइन हाँ पची लखो लह पची लखो सह સરસ, કોઈને બાકી છે? નથી બાકી ને? ચાલો સરસ, હવે બોર્ડ ઉપર હોમવર્ક આપું છું તેમાં ધ્યાન આપી દો। ચાલો બધાનું ધ્યાન આ બોર્ડ પર હોમવર્ક આપું તેમાં એચ ડબલ્યુ હોમવર્ક ગુજરાતી શું છે આજે હોમવર્ક માં પેજ નામ લખો આ પેજ તમારે ઘરેથી લેશન કરી નાખો।
કરવાનું છે. ચોપડીમાં પાના નંબર 57 લખાવું.